ઉમરાણે અગરમૂર્તિ વિદ્યાલય ગોવાની અંદર તમારા વિદ્યાર્થી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે મિત્રો, હવે કાલે સરકારે એક ગાઈડલાઈન બહાર પાડેલી છે, પ્લસ ગવર્મેન્ટ એટલે કે સરકારે જેથી તમારે સિલેબસનો 30% પોર્શન જેથી કટ કરી નાખેલો છે એ પણ બહાર પાડેલો છે. મિત્રો, આજે આપણા ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ મંગલમૂર્તિ વિદ્યાલય ગોવાની અંદર ધોરણ 12ની અંદર આપણે આજે ફિઝિક્સનો સિલેબસ કયો કાઢી નાખ્યો છે, પ્યોર રાખ્યો છે એ મૂકવાના છીએ. પ્રેક્ટિકલ પણ શારક જેવા જે છે એ આપણે બાકાત કરી રાખ્યા છે, એટલે કાઢી નાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર જે કાઢી નાખેલું છે એ હું તમને આજે પીડીએફ દ્વારા વોટ્સઅપની અંદર આપણા મંગલમૂર્તિ ગ્રુપની અંદર આજે હું મૂકી દેવાનો છું. એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે ક્યાં પોઈન્ટ જે છે એ બોર્ડની અંદર પૂછાશે અને ક્યાં પોઈન્ટ બોર્ડની અંદર નહીં પૂછાય. મિત્રો, એક પોઈન્ટ જે છે સમજવાના છે, પરંતુ આપણે એને તૈયાર કરવાના નથી. તો ખાસ જે પોઈન્ટ ગવર્મેન્ટે કાઢ્યા છે એ પોઈન્ટને આપણે સમજૂતી લેવાની છે, પરંતુ એને તૈયાર કરવાના નથી. એ પોઈન્ટ શું કહેવા માંગે છે એ પણ આપણે જોવાનું છે. એ સિલેબસમાં નથી, પરંતુ એ પોઈન્ટની સમજૂતી આપણે જરૂરી છે. આગળના પોઈન્ટ સમજવા હોય તો એની જરૂરી પડે છે. હવે ચેપ્ટર નંબર 4ની અંદર થી બહુ મસ્ત એમ્પી પોઈન્ટ કાઢી નાખ્યો સાયક્લોટ્રોન. હવે સાયક્લોટ્રોન આપણને ખબર જ ન હોય તો ઘણા બધા પોઈન્ટ ન થઈ શકે. બરાબર છે, જે વસ્તુ છે. તો આપણે જે છે મિત્રો આજે તમને પીડીએફ જે છે એ મોકલી દઈશું ગ્રુપમાં. તમે બધા એમાં જોઈ શકો છો કે આપણે ચેપ્ટર નંબર આપણું 3 ચાલી જવા આવી ગયા છે, એટલે તમને ખબર પડી જાય કે કયા ચેપ્ટરમાંથી કયા પોઈન્ટ તમારે કરવા અને ક્યાં પોઈન્ટ ન કરવા. વધારાના સ્વાધ્યાયના દાખલા બધા એને કાઢી નાખ્યા છે, તો કાઢવાના જ હતા, આપણને ખબર જ હતી. વધારાના સ્વાધ્યાય જે છે ક્યાં પૂછતા આવડા, તો પણ એને લેખા છે કાઢી, કઈ વાંધો નહીં. આપણે જે કઈ હોય આપણે જોઈએ. બરાબર છે મિત્રો, આજે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન જે છે એની આપણે ચાક માત્રા એટલે કે ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. તો તમને બધાને નીલ્સ બોહર નામનો ડેનિશ ભૌતિક વિજ્ઞાની નું કોઈ નામ સાંભળ્યું છે? તો ઘણા કે યસ સર, અમે તો સાંભળ્યું છે. ઘણા કે છે, અમે ના સાંભળ્યું. ડેનિશ ભૌતિક શાસ્ત્રી નીલ્સ બોહર, કે જેને બોહર મોડલ આપેલું છે ક્વોન્ટમ શાસ્ત્ર, એટલે કે પરમાણુ આપણે કહી શકીએ ક્વોન્ટમ શાસ્ત્ર એટલે કે પરમાણુની અંદર આણે વાત કરેલી છે. કોણે? મહાન વૈજ્ઞાનિક નીલ્સ બોહર. કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે, એની સિવાયની કોઈ પણ કક્ષામાં ભ્રમણ ન કરી શકે એવા બોહરના જે મોડલ બહાર પાડ્યા છે, જેને આવિષ્કાર કર્યો છે, અધિતર્ક આપ્યો છે એ સાયન્ટિસ્ટ નીલ્સ બોહર નું મોડલ, એ આપણે ભણવાના છીએ ચેપ્ટર 12 ની અંદર. પરમાણુ આવવાનું છે, એ પરમાણુ ની અંદર ભણશું, એટલે કે ક્વોન્ટમ શાસ્ત્ર ની અંદર ભણીશું આપણે. બરાબર, એનો સ્ટડી કરવાનું છે. અહીંયા હું મેન વાત છે, તો અહીંયા જે વાત છે તે તમે બધા જાણો છો કે પરમાણુ હોય તો પરમાણુમાં કોણ કોણ હોય, તો એ કે વચ્ચે જે છે ધોરણ 9માં તમારે આવી ગયું કે વચ્ચે જેસી પ્લસ જેડી નામનો ન્યુક્લિયસ હોય, જેડી વિસ્ભાર વાળો શું હોય, ન્યુક્લિયસ હોય, એને ફરતું આટો મારતો હોય કોણ, ઇલેક્ટ્રોન. કેટલી વર્તુળાકાર કક્ષા માટા મારતો હોય, તો કેન્દ્રથી આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય કોણ, ઇલેક્ટ્રોન. વચ્ચે હું હોય જેવી વિદ્યુત ભારી ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસ ની અંદર કોણ કોણ હોય? ન્યુક્લિયસ ની અંદર બે મહત્વના પાર્ટિકલ્સ, બે મહત્વના કણ હોય. કોણ કોણ? પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. ન્યુટ્રોન ઇઝ તટસ્થ, પ્રોટોન ઇઝ પોઝિટિવ, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જિસ. ઓકે, તો આવી રચના થાય. ઇલેક્ટ્રોન જે છે આ રીતે વર્તુળાકાર ભ્રમણ કરે, મસ્ત છે. કોની જેવું મોડલ લાગ્યા, એટલે ઘણા વિદ્યાર્થીઓ ગોતવા મળે કે આવું મોડલ તો
સૂર્ય હોય એને ફરતે પૃથ્વી આટા મારતી હોય, ઘણા બધા બીજા ગ્રહો આટા મારતા હોય, એટલે કે પરિભ્રમણ કરતા હોય, એના જેવું મોડલ થઈ ગયું. કેન્દ્રમાં ન્યુક્લિયસ સ્થિર છે તો અહીંયા કેન્દ્રમાં એક કે સૂર્ય સ્થિર છે. અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, અહીંયા બાકીના ગ્રહો ભ્રમણ કરે છે. એના જેવું જે છે એક્ઝેક્ટલી સાયબા મોડલ બને છે, એવો મગજની અંદર વિદ્યાર્થીઓને વિચારાવે ભાઈ, સ્વાભાવિક છે. આવે કેમ એ વિચાર, નો આવે તો ના પાડો ભાઈ, આવે તો આ પાડો. એટલે કે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની જેવું કંઈક અહીંયા બને છે ભાઈ. અહીંયા કાંઈક એની પાસે નવીન હતું કોણીય વેગમાન એલ બરાબર એમવીઆર, તો અહીંયા પણ ઇલેક્ટ્રોનનું આવવું જોઈએ, પણ હજી થોડીક વાર છે, આપણે આવશે એટલે વાત કરીશું. પરંતુ અહીંયા તમારે જે છે વિદ્યાર્થી મિત્રો થર્ડ ચેપ્ટરની પણ ચર્ચા અહીંયા સાથે સાથે લેવી પડશે. આપણે થર્ડ ચેપ્ટરમાં જોયું હતું કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એટલે એક વસ્તુનું નિર્માણ કરે. કઈ વસ્તુનું નિર્માણ કરે વિચારો તમે બધાય મગજની અંદર વિચારવામાં, કયા વસ્તુનું નિર્માણ કરતો હોય છે? આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતો હોય છે ને. ઓકે, ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે એ પોતે આયનું નિર્માણ કરે. નિર્માણની વાત આવી એટલે કે વિદ્યુત પ્રવાહ રચાય. એ વિદ્યુત પ્રવાહ આય કેટલો રચાય તો આપણી પાસે સૂત્ર છે ક્યુ બાય ટી, પરંતુ અહીંયા કોના લીધે રચાય છે તો ઇલેક્ટ્રોન લીધે ઇ બાય ટી. અહીંયા હું સ્મોલ ટી નહીં લઉં એક્ઝેક્ટલી, શા માટે? કારણ કે મોશન કેવી છે, સર્ક્યુલર મોશન છે. સર્ક્યુલર મોશન માટે ટાઈમ પીરિયડ આવે એટલે કે આવર્તકાળ આવે. જ્યારે સુરેખ મોશન હોય, રેખીય ગતિ હોય, ત્યારે જ માત્ર ને માત્ર સ્મોલ ટી આવે. બરોબર છે ને? એટલે આમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં, અને હોય તો એ પૂછજો તમે. એમાં કઈ આપણે ના થોડા પડીએ છીએ કે સાહેબ અહીંયા ટી કેમ આવો તમે ઝીરો કેપિટલ? આપણે તો એક્ઝેક્ટલી ટી આવો ન આવતો કે આઈ બરાબર ક્યુ ના છેદ માં ટી. તો તમે એક કે ઓકે ક્યુ બરાબર, તો આ ઈ લખો છે ઈ બરોબર છે, આઈ છે ત્યાં આઈ છે, પરંતુ સ્મોલ ટી ની જગ્યાએ કેપિટલ ટી વાય. શા માટે? આવો પ્રશ્ન મગજમાં નથી રાખવો આપણે, એ તો અમથો અમથો એમ ઘણા સમજાવી દે, આપણે એમ ના સમજાવું. આ રેખી માટે છે ને, આ જે છે એ જયારે વર્તુળાકાર ગતિ હોય ત્યારે ટાઈમ પીરિયડ હોય એટલે કે આવર્તકાળ હોય. એક આટો પૂરો કરે, બે આટા પૂરા કરે, ત્રણ આટા પૂરા કરે હોય ને ભાઈ, સમજ પડી ગઈ તમને? ઓકે, હવે આપણે આગળ જઈએ ભાઈ. હવે આપણે ટી જોઈએ છે. શું જોઈએ છે? ટી જોઈએ છે. કેમ કે મોમેન્ટ જે છે એનું સમીકરણ આપણે ભણી ગયા હતા કે મોમેન્ટ ને છે ને આપણે દર્શાવાય, તો મોમેન્ટ ઇઝ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ગુણ્યા એ. આ સદિશ હોય તો એ પણ કેવો હોય? સદિશ હોય, એ તો સ્વાભાવિક છે. હવે આમ નો કેવું હોય તો મોમેન્ટ ને અહીંયા એને જે છે એ કોણી એટલે કે એલ કઈ ના ગુણામાં આપી દીધું છે આઈ ઇન ટુ એ. મોમેન્ટ ને મ્યુ કયો કે એમ કયો? હવે અત્યારે હું એમ હતું ને હવે એને મ્યુ કર્યું છે. આપણે પાઠાવવા જોવે કે નહીં? પાઠાવવા જોઈએ, ખબર પડી છે તમને. આમ પેલા એને શું હતું? તો એમ હતું મોમેન્ટ. તો હવે એને શું કરી નાખ્યું? તો મ્યુ કરી નાખ્યું. તો નક્કી જ બોળવાનું ભાઈ, ટેક્સ્ટબુક વાળા ક્યારે કયું સંજ્ઞા વાપરી નાખે? આવડાને ખરેખર સંજ્ઞા વાપરવામાં કાંઈ મગજનો ઉપયોગ જ નથી કરતો. આપણને ઘણી વાર એમ લાગે આવડાને એમ થાય કે આને હવે હું કેવું માણસો, એને આવું કરી નાખ્યું મ્યુ બરાબર આઈ. હવે આપણે એ જ લઈ લઈશું, બીજું શું હવે ભાઈ? કેમ કે આપણે તો શું કહેવા, નાના માણસો આપણે કઈ એનો વિરોધ તો કરી શકતા નથી એજી. હવે આપણે જે છે એનો વેગ લઈએ, એનો વી. વી ની આરે સંબંધ તો તમને ખબર છે, વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કુલ અંતર ડિસ્ટન્સ આ કેટલું કાપશે? તો જે છે એ પરિઘ જેટલું કાપે, એટલે કે હું અહીંયા લખું કે પરિઘ છેદમાં ટાઈમ પીરિયડ. બરાબર ને? અંતરના છેદમાં ટાઈમ એટલે કે ટાઈમ કેટલો? તો ટાઈમ પીરિયડ આવર્તકાળ. તો લખીએ કઈ હવે એને વેલોસિટી. v ઇઝ ઇક્વલ ટુ પરિઘ કેટલો? તો 2 પાય r છેદમાં t. t ને
करता बनाए तेथी P is equal to 2 pi r divided by v આની વેલ્યુ એટલે કે t ની વેલ્યુ આની અંદર મૂકી દઈએ આપણે ઇક્વેશન આ i બરાબર e by t માં તો તેથી i બરાબર e ના છેદમાં 2 pi r છેદમાં v છેદનો છેદ અંશમાં તેથી i is equal to ev છેદમાં 2 pi આ ઇક્વેશન આપણને મળે એટલે કે પ્રવાહ આપણને કેટલો મળે તો ev ના છેદમાં स्वीकारी दिशा जो दिशा कई तो प्रवाह ने अनुसार मित्रों खास તમારે પ્રવાહની દિશામાં આંગળાને હિટાવવાના મૂળકો જે દિશામાં જાય એ દિશામાં તમારે શું હોય શું હોય મોમેન્ટ હોય તો ઇલેક્ટ્રોન ગતિ આ રીતે કરે છે તો તમને ખબર છે કે ખરેખરો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં એટલે પ્રવાહ ક્યાં છે તો પ્રવાહનું રચના આ રીતે છે એટલે પ્રવાહ આમ છે ઇલેક્ટ્રોન ગતિ આમ કરે તો ઇલેક્ટ્રોન ગતિ આમ કરે તો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હોય ખરેખર બરાબર છે તો હવે પ્રવાહ જોશે આપણે આમ હોય તો જો તો પ્રવાહ હું આમ લઉં એટલે આંગળા પ્રવાહની દિશામાં વિટાળું તો અંગૂઠો ક્યાં જાય તો અંગૂઠો ભાઈ ક્યાં જાય પૃષ્ઠની અંદર તો આપણે અંદરની બાજુએ કોની દિશા હશે મ્યુ એર એ કોને કહેવાય ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્રાની ડાયરેક્શન એટલે કે દિશા અત્યારે અંદર તરફ આપણને મળે છે પતી ગયું મૂકી દો વેલ્યુ એટલે આ માઇનસ મળી જોઈએ ને અંદર અંદર માઇનસ બહાર પ્લસ પૃષ્ઠ તો મ્યુ એલ આ નાનો એલ ઇઝ ઇક્વલ ટુ માઇન આઈ ની વેલ્યુ શું છે તો ઈવી છેદમાં 2 પાઈ આર અને પાઈ આર સ્ક્વેર પાઈ પાઈ કેન્સલ આવું તો વધે હું માઇનસ ઈવી આર આર એ કેન્સલ આવું આર છેદમાં 2 એટલે કે આપણે પાસે ઇક્વેશન આવું આવે કે 1 બાય 2 ઈવી આર ઇલેક્ટ્રોન હોય પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એની ચુંબકીય ચાક માત્રાનું સમીકરણ માઇનસ 1/2 ઈવી આર આઈએમબી પોઈન્ટ છે હવે આપણે કામ કરીએ અંશ અને છેદ ને હું એમ વડે ગુણું અહીંયા જમણી તરફ લખું આપણે લખું જ છું તમને તારે કે હવે જમણી બાજુ અંશ અને છેદને એમ ઈ વડે ગુણતા કેમ કે એમ ઇઝ હોય ને ઇલેક્ટ્રોન નું માસ છે આ ભ્રમણ કરે છે કોણ ભાઈ ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન નું માસ લઈ લઈએ સીધું આપણે નકર ઇલેક્ટ્રોન ની વાત જે છે તમારે પછી કેવી પડે તો અહીં એમ ખાલી રાખો બાકી હું તો ઇલેક્ટ્રોન ની જ વાત કરી દઉં એટલે તમારે પછી ટેન્શન પડે નહીં તો મ્યુ એલ ઇઝ ઇક્વલ માઇનસ 1/2 એમ ઈ વી આર ડિવાઈડ બાય એમ અહીંયા બધું રાખો હાલ ઓકે તો માઇનસ ઈ એમ વી આર ડિવાઈડ બાય 2 એમ હવે મિત્રો આપણને ખબર છે કે કોણીય વેગમાન ઈ આપણી પાસે એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી આર છે કેમ તો અહીંયા આપણે એલ બરાબર એમ વી આર બરાબર શું મૂકી શકીએ
આપણે એલ બરાબર મૂકી શકીએ શું હોય, તમને સીધી જ વાત ની ખબર તો પડી જ જવી જોઈએ. હવે મારે વધારે કેવું પડે નહીં, એલ બરાબર હું મૂકીએ કાય એમવીઆર, તો એમવીઆર બરાબર હું કાય કે અહીંયા મૂકી દો, તો મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ બાય ટુ એમ અને અહીંયા એલ. હવે એલ એ છેદમાં થવા જોઈએ કે મ્યુ એલ ડિવાઈડ બાય એલ બરાબર માઇનસ ઈ બાય ટુ એમ. બંને બાજુ આપણે મૂલ્ય લઈ લઈએ, અહીંયા જે છે ફોર ઇલેક્ટ્રોન માટે કરી નાખીએ. કોની માટે? ફોર ઇલેક્ટ્રોન માટે. તો મિત્રો આને શું કહેવાય, આને કેવા મૂલ્ય લઈએ બે બાજુ. તો અહીંયા આગળ તમારે મ્યુ એલ ડિવાઈડ બાય એલ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય ટુ એમ ઈ. આને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. રેશિયો એટલે ગુણોત્તર, રેશિયા નહીં, ગાયરોમેગ્નેટિક રેશિયો. વાપે ઘણી વાર આની વેલ્યુ જે છે ને એ દાખલામાં પૂછાય છે કે ગાયરોમેગ્નેટિક રેશિયાની કિંમત કેટલી. તો હવે આપણે આને તારણે કરીએ કે ગાયરોમેગ્નેટિક રેશિયાની કિંમત કેટલી આપણને મળે. તો આપણે કઈ ગાયરોમેગ્નેટિક રેશિયો શું છે, તો ઈ ના છેદમાં ટુ એમ છે, એમ ઈ છે. આની વેલ્યુ કેટલી આવે, ઇલેક્ટ્રોન એક પોઈન્ટ સબ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ બાય ટુ. એમ ઈ કેટલો? 9.1 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 31. તો આનો કેટલો આવશે? 8.8. જુઓ તો મને તો ખબર છે કેમ કે મેં તો પાકું કરી રાખેલું હોય ને, પરંતુ તમારે જોવું પડે 8.8 આવે કે નહીં. મેં તો કાકો કરી નાખેલું છે ભાઈ, ખાલી એ જોતે 8.8 ઇન્ટુ 10 રેસ ટુ 10 આવે ભાઈ, પરંતુ તમારે જોવું પડે કે આ બધું ગણતરી કરવી પડે કે ગાયરોમેગ્નેટિક રેશિયો જે સી બાય ટુ એમ છે એની વેલ્યુ કેટલી મળે. 8.8 ઇન્ટુ 10 રેસ ટુ 10 એકમ હું આવે, પણ અહીંયા જે સી વિદ્યુત ભાર એકમ કુલમ થાય ને અહીંયા જે સી માસ છે એટલે પ્રતિ હું આવે કિલોગ્રામ આવે. મને ખબર છે તમારે જોવું પડે. હા તો એમનું કઈ થાય કઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો ગાયરોમેગ્નેટિક રેશિયો એમપી છે, એમસીપી માટે એક માર્ક્સ ના પ્રશ્ન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો ઘણી વખત જે મોસ્ટ ટાઈમ મોસ્ટલી પૂછાઈ ગયો છે, આપણે પૂછાય પણ છે, ઘુસપેટમાં પણ પૂછાય છે અને બોર્ડમાં પણ પૂછાય છે, બરાબર છે. પછી આ સમીકરણ પણ ખાસ ધ્યાન રાખવાનું કે ચુંબકીય ચાક માત્ર કેટલી આવે, વર્તુળાકાર ઘનનું કોઈ પદાર્થ કરતો હોય તો અહીંયા ઇલેક્ટ્રોન છે. કોઈ પણ પદાર્થ લઈએ તો તમે એવું કઈ નહીં કે ઇલેક્ટ્રોન જ લેવો ભાઈ, અહીંયા તમે કોઈ પણ લઈ શકશો. તો કેટલો આવશે? ઈવીઆર બાય ટુ, વન હાફ ઈવીઆર અથવા એમ પણ કહી શકાય, બરાબર છે. અને આ કેટલો આવશે એનો કરંટ? તો ઈવી શેડમાં ટુ પડ્યા, આ ઇક્વેશન એક, આ ઇક્વેશન અને આ ઇક્વેશન, આ થિયરીના મહત્વના ઇક્વેશન થઈ ગયા છે, બરાબર છે મિત્રો. આપણને મ્યુનું ઇક્વેશન મળી ગયું છે, એટલે આપણે જે છે યાનો થિયરી આ જે છે કમ્પ્લીટ થવા ગઈ, પણ થોડીક અંદર ચર્ચા છે એ આપણે કરવાની છે, બરાબર છે. એ આપણે ચર્ચા કરી લઈએ. હવે જે આવે છે ને મિત્રો, એ ન્યુ ઇક્વેશન આપણી પાસે કહેવાય કે e બાય 2m અને n આ મૂલ્ય વાળું, એટલે આ સમીકરણ આવ્યું. એ આપણે સમીકરણ ઉપરથી ન્યુ ની કિંમત મૂકવી છે કે ન્યુ ની મિનિમમ કિંમત કેટલી આવે. મેક્સિમમ ની વાત પછી છે, પેલા તો મિનિમમ ની વાત કરી આપણે. વિદ્યાર્થી મિત્રો આપણે જે છે ઇક્વેશન લખી નાખી કે ન્યુ એલ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય ટુ એમ ઈ અને એલ, બરાબર છે. હવે આપણે તો ખરેખર આ અધિતર્ક જે છે બોહરનો અધિતર્ક જ કહેવાય છે, પરંતુ એનું અનુમોદન જે છે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આપ્યું. કોને આપ્યું? એમ્પિયર જે છે એના અધિતર્કને આ અધિતર્ક જે છે એ મળતો આવે છે, એટલે પરમાણુ મોડલ જે છે શું થાય છે મળતો આવે છે. એની પછી બોહર નામના વૈજ્ઞાનિકે અધિતર્ક આપ્યો કે બોહર અધિતર્ક હું આપ્યો કે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ભ્રમણ કરી શકે. કોણ? ચાલક જોવાઓ, આ એક પેલો અધિતર્ક છે, એ તમારા એપો છે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન એમ એચ અપોન ટુ પાઈ ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે કે
એના પૂર્ણ ગુણકમાં જો h1 2π એમાં જે ભ્રમણ કરી શકે એટલે કે કોણી વેગમાન જે c l is equal to હું કહું જોઈએ તો nh ના છેદમાં 2π મળવું જોઈએ આ બોર નો પેલો ઓરિજિન છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે l ની અંદર મેં લખ્યું છે તમે નોટ કર્યું હોય તો કરી આપજો ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં એનું કોણીય વેગમાન એના પૂર્ણ ગુણાકમાં હોય એટલે ગુણાકારમાં હોય h ની છેદમાં 2 પાઈ એની હારે ગુણાકાર કોનો n નો n જે છે એ કક્ષા છે એક કક્ષા બે કક્ષા ત્રણ કક્ષા ચાર કક્ષા જે કઈ કક્ષા બતાવી હોય તે કક્ષા દર્શાવે છે તો l is equal to nh છેદમાં 2 પાઈ આપણે પહેલી ઇક્વેશન મળે બરાબર છે ઓકે આને નંબર કઈક તમે આપી દો આની કિંમત જે છે આની અંદર મૂકી દેવાની હવે તો આપણને ઇક્વેશન મળશે μ l is equal to h શું છે તો h જે છે પ્લાન્ક અચળાંક છે બહુ મહત્વની વાત છે આ પ્લાન્ક નામના સાયન્ટિસ્ટનો અચળાંક છે એની વેલ્યુ જે છે તમારે યાદ રાખવી પડે 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 જૂલ ગુણ્યા સેકન્ડ છે એકમ છે આ જૂલ સેકન્ડ એટલે 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 એની વેલ્યુ છે અહીં આપણે કિંમત મૂકી બહુ નાનો એકમ છે ને નાનો અચળાંક છે સાવ નાનો 10 ની માઇનસ 34 એટલે બહુ નાનો અચળાંક म्यू आपके पास आवे ई ना छेदमा 2me एल ની વેલ્યુ મૂકી અહીં એટલે કે nh ડિવાઇડ બાય 2π એટલે આ કિંમત મૂકે તો e nh ડિવાઇડ બાય 22 બે દૂ ને 4π અને me હવે આ म्यू l છે હવે આપણે म्यू l મિનિમમ જોતો હોય નાનામાં નાનો મોમેન્ટ જોતી હોય નાનામ નાની સાવ મોમેન્ટ ની આપણે ચર્ચા કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તો મ્યુ એલ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ ની વેલ્યુ આપણે લેવી પડે 1.6 × 10⁻¹⁹ તો ઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻¹⁹ કુલમ એચ 6.625 × 10⁻¹⁹ જૂલ સેકન્ડ 4π એમ ઈ is 9.1 × 10⁻³⁻¹ and n is first कक्षा એટલે કે પહેલી કક્ષા હોય તો તમને મ્યુ મોમેન્ટ કેવી મળે મિનિમમ જેમ જેમ દૂર જાવ એમ કક્ષા મોટી થતી જાય મોમેન્ટ એ વધતી જશે તો મ્યુ l મિનિમમ આપણે લઈએ 1.6 × 10⁻¹⁹ ઓકે n 1 h 6.625 × 10⁻¹⁴ ડિવાઇડ બાય 4π 9.14 22 22 ના છેદમાં 7 me 9.1 × 10⁻¹⁹ kg તો આન્સર આનો તમારે શું આવે ન્યુ l મિનિમમ નો એટલે કે નાના નાની મોમેન્ટ નો આન્સર તમારે આવશે 9.27 × 10⁻²⁴ શું આવશે 9.27 × 10⁻²⁴ યુનિટ બદલે ના એવો જે m બરાબર i એટલે કે એમ્પિયર મીટર સ્ક્વેર હતો એ જ રહેવાનો યુનિટ એટલે એમ્પિયર મીટર સ્ક્વેર યુનિટ બદલે નહીં એટલે કે વિદ્યાર્થી મિત્રો આ તમને નાના નાની મોમેન્ટ મળે આની વેલ્યુ ને એક તમારે કઈ કહેવાય શું કહેવાય તો બોહર મેગ્નેટ્રોન કહેવાય શું કહેવાય ને આ વેલ્યુ ને કહેવાય બોહર મેગ્નેટ્રોન નવું નામ કેમ મેગ્નેટ્રોન કેવું નામ રાખા બોહર બોહર અર્ધો અર્ધો ખોડો બોહર મેગ્ને તો વિદ્યાર્થી મિત્રો આજે છે આપણે થિયરી કમ્પ્લીટ કરી નાખી છે આજે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચાપ માત્રા બરાબર છે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમને આ એક વખત આપું છું લખવા માટે લખવાની છે બધાય ફરજિયાત એમાં નો ડાઉટ બરાબર છે એક વખત વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચાપ માત્રા ખાલી બોર્ડ પર લખો તો પણ ચાલશે અને ટેક્સ્ટબુકમાંથી એક વખત સમજીને લખો તો પણ ચાલશે આપણને કાંઈ પ્રશ્ન છે એમાં બરાબર છે મિત્રો તો આજે આપણે એટલું રાખીએ આગળ વધે છે આપણે આવતા લેક્ચરમાં પાછા ચર્ચા કરીશું બરાબર છે ઓકે